આ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલા કેસો જે છે એ પોઝિટિવ કેસો આવ્યા છે આ તમામે તમામ લોકોની સારવાર જે છે એ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ કોવિડની જે છે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે તેઓની સારવાર થઈ રહેલી છે જે વિસ્તારમાંથી આ કેસો મળ્યા છે એ વિસ્તારના ગામોને સીલ કરવામાં આવ્યા છે એ ગામોની વિગતોમાં જોઈએ તો ઈખર તાલુકા આમોદ દેવલા તાલુકો જંબુસર પારખેત તાલુકો ભરૂચ વાંતરસા તાલુકો આમોદ દયાદરા તાલુકો ભરૂચ અને વાલિયાના પણ પેશન્ટ હોવાથી આ ગામોને સીલ કરવામાં આવ્યા છે અથવા તો એની સોસાયટી સીલ કરવામાં આવ્યા છે જ્યાં સુધી શહેરી વિસ્તારને સવાલ છે ત્યાં સુધી ભરૂચના મક્તમપુર ભોલાવ લિંક રોડ પરની સોસાયટીઓને સીલ કરવામાં આવી છે ખાસ કરીને સાત કિલોમીટરની પેરીફેરીમાં આવતા વિલેજ એરિયા જે છે એમાં સાત કિલોમીટરની પેરીફરીમાં જે ગામો આવે છે એ ગામોને પણ આંશિક છૂટછાટ સાથે એ ગામને પણ સીલ કરવામાં આવ્યા છે ભરૂચના નાગરિકોને મારી વિનંતી છે કે કોરોના જેવી મહામારીથી બચવા માટે અને એનાથી તમારે સલામત રહેવું હોય તો દરેકે દરેક લોકોએ ખાસ કરીને માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ અગત્યના કામ માટે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ સંપૂર્ણપણે જાળવવાની જવાબદારી જે છે જે તે નાગરિકની છે કોઈ સૂચના આપે એને સોશિયલ ડિસ્ટન્સિંગ કરીએ એના કરતાં પ્રોએક્ટિવ સામે ચાલીને પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી સ્વવિવ્યકથી આપણે કરીએ તો વધારે સારું રહે અને એનું રિઝલ્ટ સારું મળશે એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને જુદા જુદા નોટિફિકેશનથી પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે ખાસ કરીને જે ગામો સીલ કરવામાં આવ્યા છે તે સાત કિલોમીટરની પેરીફેરીમાં આવતા ગામો ભરૂચ શહેર વિસ્તારના મખતમપુર અને ભોલા વિસ્તારની સોસાયટીઓ અને લિંક રોડ પરની સોસાયટીઓમાં જ્યાં આગળ સીલ મારવાની સીલ મારવામાં આવ્યા છે એ તમામે તમામ સોસાયટીના લોકોએ અને તમામે તમામ ગ્રામજનોએ ખાસ કરીને સરકારના જે જાહેરનામા જે છે એનો સુયોગ્ય રીતે અમલ થાય એના માટે વહીવટતંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગના અધિકારીઓને અને પોલીસ વિભાગના કર્મચારીઓને સહયોગ આપવા માટે આપ સૌને અનુરોધ કરું છું ચોથી એક વસ્તુ આપ સૌના ધ્યાને મૂકવા માગું છું કે ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા માટે આપ સૌને અનુરોધ કરું છું અને એની સાથે સાથે ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરું છું જેના કારણે તમારા સંપર્કમાં આવેલા કોઈ આવા કેસો હોય તો એની માહિતી એમાંથી મળી શકે છે જેના કારણે તમે આ આ મહામારીમાંથી બચી શકો એના માટે ડાયગ્નોસિસ તમે કરી શકો છો આપ સૌને ફરીવાર ખાસ કરીને ભરૂચના નાગરિકોને ગ્રામ્ય વિસ્તાર જે સીલ કરવામાં આવે છે તે અને શહેરી વિસ્તાર સીલ કરવામાં આવે છે તે બિલકુલ ઘરની બહાર નીકળવાની કોઈ પણ પ્રકારે જરૂરિયાત નથી તમારે જો સલામત રહેવું હોય અને સુરક્ષિત રહેવું હોય તો ઘરમાં રહેવું એ જ એકમાત્ર માર્ગ છે આપ સૌને નમ્રપણે ફરી એકવાર અનુરોધ કરું છું આપ સૌ સલામત રહો અને ઘરમાં રહો અને સુરક્ષિત રહો થેન્ક યુ